11 ચેપ્ટર ચાલુ હતું મામા એમાં આપણે 11.2 શીખતા હતા આગળ આગળ ચાલતા શીખી ગયા બે દાખલા હવે ત્રીજો દાખલો જોઈએ કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ક્ષેત્ર ABCD ની વાડની લંબાઈ એટલે કે ફરતી લંબાઈ આખા વાડની લંબાઈ AB છે એનો મતલબ શું આવે છે તમને પરિમિતિ આપેલી છે ઈ પરિમિતિ કેવી છે તમારી 120 મીટર જો BC એટલે કે આ વાડને એક બાજુ ઉપર 48 મીટર કાપ્યો હોય CD એટલે કે આ એક ભાગ એક ભાગ 70 મીટર એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ વિકર્ણ કોણ છે
ચાલો સોંગ છે 1 ના છેદમાં 2 ગુણ્યા વિકર્ણ એને ગુણ્યા બને વેલ્યુ સરવાળો સુવાળો 1 ના છેદમાં 2 વિકર્ણ કેટલા આવ્યો તમને વિકર્ણ આવ્યો છે 24 એને ગુણ્યા 2 વેલ્યુ સરવાળો એટલે શું આવશે 13 અને 8 નો સરવાળો તો શું આવશે 13 પ્લસ 8 હા બધાડો કેટલા થશે 12 નો 24 નો વધશે કેટલા 12 નો 21 ગુણ્યા 12 એટલે કેટલું થશે 252 મીટર સ્ક્વેર તો ક્ષેત્રફળ કેટલું થશે 252 મીટર